नमस्कार मित्रों, जेडएस टीवी अंदर आपनो हार्दिक स्वागत छे। हूँ छू ज्योतिष आचार्य प्रशांत त्रिवेदी। बात करीशुं आजना दिवसे 10/8/2020 अने सोमवारना दिवसे आपनी खास रजूआतनी अंदर। मित्रों, आपनी आज विषे वात करवी छे राशि भविष्यनी। प्रथम राशि कहेता मेष राशिना जातकोए आजना दिवसे कोई जमीन संबंधित खरीदारीनुं काम संपन्न थई शके एम छे। आजे तमने दरेक कार्यनी अंदर सफळता मळी शके एम छे। आजना दिवसे नवुं करेणुं रोकाण तमने संपूर्ण लाभ आपे छे। વાત કરીશું વૃષભ રાશિની, તો આજે આર્થિક યોજનાઓનું પૂર્ણ કરવા માટે આપ યોગ્ય સમય રોકાણ કરજો। રોકાણ સંબંધિત કાર્યો પર ચોક્કસ રીતે ધ્યાન આપજો। સામાજિક ગતિવિધિઓ પ્રત્યે નિસ્વાર્થ યોગદાન અને આત્મિક શાંતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરજો। વાત કરીશું અહીંયા મિથુન રાશિની, તમારા માટે ધનદાયક પરિસ્થિતિઓ માટે આજના દિવસે યોગ્ય દિવસ છે। આત્મવિશ્વાસ અને તમારી આર્થિક નીતિઓ પર આપ કામ કરશો। તમારી યોગ્યતા અને ક્ષમતા દ્વારા તમે સન્માન પૂર્વક પરિણામ પ્રાપ્ત થશે। વાત કરીશું કર્ક રાશિની, આજે તમે તમારી કોઈ નકારાત્મક વાતને છોડવાનો સંકલ્પ ના કરતા, છોડવાનો જો સંકલ્પ કરશો ચોક્કસ નુકસાનમાં ઉતરશો। આજે કાર્યના ઘરના વડીલો પ્રત્યે પણ આશીર્વાદ અને સહયોગ રાખજો। વિદ્યાર્થીઓ કેરિયર સંબંધિત કોઈ સમસ્યાનું સમાધાન કરવું પડે તો ચોક્કસ કરજો। વાત કરીશું આજના દિવસે અહીંયા કર્ક રાશિની, તો આજે ભાવનાઓ અને કોઈપણ જગ્યાએ ચતુરાઈ અને વિવેકથી કામ લેવું હિતાવહ રહેશે। તમારા પક્ષમાં પણ આજના દિવસે આજનો દિવસ રહેશે। બાળકોની કલાકારી સાથે સંબંધિત શુભ સૂચનાઓ પણ મળી શકે છે। તમારી યોગ્યતા ઉપર વિચાર કરવો, અનુભવી વ્યક્તિની સલાહ લેવી, રૂપિયાના કારણે કોઈ દિવસ આજના દિવસે તમારો મામલો ઉગ્ર ના બને તેની ખાસ તકેદારી રાખવી। વાત કરીશું સિંહ રાશિની, તો ભાગ્યની અપેક્ષાઓ કર્મ ઉપર વિશ્વાસ કરો, કર્મથી ભાગ્ય પ્રાપ્ત થશે। હવે આજના દિવસે સંતાનોની શિક્ષામાં કરિયરમાં સંબંધિત કોઈ સાચી સૂચના મળવાથી વધારે રાહત તમને જણાશે। વધારે ભાવુકતા રહેવાની નબળાઈ ઉપર વિજય પ્રાપ્ત કરશો। મિત્રો, વાત કરવી છે આજના દિવસે કન્યા રાશિની, તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસે સંપૂર્ણ આનંદ પ્રાપ્ત કરશો, આનંદ સાથે પ્રમોદ પણ પ્રાપ્ત કરશો। પણ આજના દિવસે તમારા જીવનની અંદર શ્રેષ્ઠ કાર્ય કરવાની શક્તિ રહેશે। તુલા રાશિની વાત કરીએ, તો તુલા રાશિના જાતકોએ આજના દિવસે આનંદ અને પ્રીતિ પ્રાપ્ત કરશો। સ્થાન પરિવર્તિત સંબંધિત કાર્ય યોજના કાર્યરૂપમાં પરિણિત થવાની સંભાવના છે। કોઈ નજીકના મિત્રની સલાહ લેવાની જરૂર છે। ઉપયોગી સાબિત આજના દિવસે બુદ્ધિ આપની ઉપયોગી સાબિત થશે। વાત કરીશું આજના દિવસે વૃશ્ચિક રાશિની, ધર્મ કર્મ અને આધ્યાત્મિકતાના આસ્થાનો વધારો થશે। તમારી અંદર ભરપૂર સકારાત્મક ઉર્જા અને અનુભવ થશે। આ સ્વભાવની અસર આજના દિવસે પરિવારની ઉપર પોઝિટિવ પડશે। મિત્રો, ગભરાવાની જરૂર નથી, મિત્રો વિશ્વાસ રાખો, થોડા સમયની અંદર ઉચ્ચ કાર્ય થવાનું છે। વાત કરીશું ધનરાશિની, તો ધનરાશિના જાતકોએ તમારા શાંતિપ્રિય વ્યક્તિત્વ અને માટે ઉદાહરણ બની જશે। આજે પણ તમારો આ સ્વભાવ તમારા કાર્યની યોજનાબદ્ધ રીતે મદદ કરશે। સામાજિક અને રાજનીતિક ગતિવિધિઓ ખૂબ જ વધારે સમય ખરાબ કરશે અને કોઈ ખરાબ વ્યક્તિ તમારા જીવનમાં ના આવી જાય તેની ખાસ ધ્યાન રાખજો। વાત કરીશું આજના દિવસે ધનરાશિની, તો તમારું કર્મ અને પુરુષાર્થ તમારા દરેક કામમાં સફળતા પ્રાપ્ત કરાવશે। તમારા જીવનમાં તમારી પ્રગતિ ઉપલબ્ધ રહેશે। ઘરમાં સાથે સંબંધિત કાર્યોમાં આજે તમારું ભવિષ્ય વિશેષ ધ્યાનમાં રહેશે। ભાઈબંધો અને મિત્રો સાથે મધુરતા આજના દિવસે સારી રહેશે। સંબંધોમાં થોડી ખટાશ પણ ઉત્પન્ન થઈ શકે એમ છે। મિત્રો, વાક્ય બોલીને, સાચવીને, સાંભળીને, વાણી પર નિયંત્રણ રાખીને આગળ કાર્ય કરવાની મારી સલાહ છે। વાત કરવી છે મકર રાશિની, જો કોઈ પોલિસી વગેરે રોકાણ કરવાનું મન હોય તો મનમાં અવાજ ઊભો થાય તો ચોક્કસ તેની અંદર તમે આજે દોડી પડો। ભવિષ્યમાં આ પોલિસી ફાયદાકારક અને લાભદાયક રહેશે। આ સમયે લાભ સંબંધિત સ્થિતિ ચાલી રહી છે। તમારા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે। કામ વધારે કરવાના કારણે ચીડિયાપણું વધારે રહેશે। વાત કરવી છે કુંભ રાશિની, તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસે તમારા સ્વભાવની અંદર નિયંત્રિતતા રાખવાની જરૂર છે અને નિયંત્રિતતા રાખવાથી મનમાં ચોક્કસ તમારા મનમાં સંશય રહેશે। પણ સંશય રાખશો, ચીડિયાપણું રાખશો, વધારે પડતો ગુસ્સો રાખશો તો તે સમયનો હલ નથી। માટે પતિ પત્ની બંને જણાએ આજના દિવસે શાંતિ રાખવાની છે, વર્તમાન ગતિવિધિઓ પર ધ્યાન કેન્દ્રિત રાખવાની જરૂર છે। વાત કરવી છે અંતિમ મીન રાશિની, તો મીન રાશિના જાતકોએ આજના દિવસે સ્વાસ્થ્ય ઉપર ઉત્તમ ધ્યાન રાખવાની જરૂર છે અને આજે સ્વાસ્થ્ય ઉપર ઉત્તમ ધ્યાન નહીં રાખો તો ચોક્કસ તમે નુકસાનમાં પહોંચી શકશો અને નુકસાનમાં આવશો તો તમારા જીવનમાં તમે ઘણું બધું ખોઈ બેસશો અને આજના દિવસે વાતાવરણ પણ તમારા માટે અનુકૂળ નહીં રહે, પરિસ્થિતિ પણ અનુકૂળ નહીં રહે,
માટે આજના દિવસે તમારે દસે દિશાની અંદરથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે. માટે શાંતિ રાખો, કોઈ પણ કાર્ય કરો તો શાંતિથી કરો, વિચારીને કરો તો ચોક્કસ તમે તે કાર્યની અંદર આગળ જશો. મિત્રો, મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે રાશિ ભવિષ્ય જણાવ્યું. જડેશ ટ્રેનિંગના ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અત્યારે આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે.